સરકારના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવંતા બનાવવાના હેતુસર નવસારીના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા મિશ્રલ મંગલમ યોજનાઓ અંતર્ગત સ્વસહાય જૂથ દ્વારા નવરાત્રી પર્વ તથા આગામી નવા વર્ષને ધ્યાને લઈ મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણના હેતુસર નવરાત્રી મેળા 2022નો શુભારંભ થયો છે, જેને નવસારી ડીડીઓ અર્પિત સાગરે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો છે। બે વર્ષના કોરોના કાળ બાદ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે સંબંધિત ચીજવસ્તુનું ઉત્પાદન તથા વેચાણ કરતી મહિલાઓ અને મહિલા સંગઠનોને સીધે સીધું બજાર મળી રહે તે હેતુથી નવસારી જિલ્લાના મિશ્રલ મંગલમ યોજના દ્વારા નવસારી મેળો 2022નું આયોજન કરવામાં આવ્યું છે। નવસારી શહેરના લક્ષ્મણ હોલ ખાતે તારીખ 21મી થી 27મી સપ્ટેમ્બર 2022 દરમિયાન નવરાત્રી મેળાનું આયોજન કરાયું છે। આ મેળામાં જિલ્લાની 15 સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે। નવસારી ડીડીઓ અર્પિત સાગરે નવસારીના લક્ષ્મણ હોલ ખાતે શુભારંભ કરી સ્ટોલ પ્રદર્શનની મુલાકાત મેળવી મહિલાઓ દ્વારા વેચાણ થતી ચીજવસ્તુઓની ખરીદી કરી તેઓને સ્વનિર્ભર થવામાં સહયોગ પૂરો પાડવા શહેરીજનોને અનુરોધ કર્યો છે। આજીવિકાના ભાગરૂપે આપણી સખી મંડળની બહેનોએ કુલ 15 જેટલા સ્ટોલો અહીંયા લક્ષ્મણ હોલ ખાતે કાર્યરત કર્યા છે। આપણા ભાતીગળ નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન લોકો આ હોલમાં આવી આ નવરાત્રી મેળામાં જે વસ્તુઓ મૂકી છે એને જોવે, જાણે, એનું વેચાણ છે, એનો લાભ લે અને આ બહેનોની આજીવિકા ઉપર એની સીધી અસરો આવે તે માટેનો જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્યની ગ્રામ વિકાસ વિભાગ એજન્સીનો વિકાસ વિભાગનો આ એક નમ્ર પ્રયાસ છે। હું MS ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર, ધન્યવાદ। ઓકે।